नमस्कार मित्रों, हूँ मित्तुल વાથાણી, સ્વાગત કરું છું આપ સર્વનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા કે જ્યાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ 90,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ પ્રાપ્ત કરી શકે છે, તો આ સ્કોલરશિપ દરેક વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકે એવા હેતુથી આપણે અહીં ફ્રી બેચનું એકદમ મફત આયોજન કરેલું છે, જેની અંદર સંપૂર્ણ જે સિલેબસ છે, આખો જે કોર્સ છે, તેનું લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર, તમે ક્વિઝ આપીને મોડલ પેપરના સોલ્યુશન દ્વારા અને સમગ્ર જે સોલ્યુશન છે તેની પીડીએફઓ પ્રાપ્ત કરી અને અભ્યાસ કરી શકો છો અને આ સ્કોલરશિપ પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોવાના છે વિજ્ઞાન વિષયનો જે તમારો પાઠ નંબર 16 છે પ્રકાશ, તેનાથી જે તેમાં જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એ મોસ્ટ આઈએમપી એમસીક્યુનું સોલ્યુશન. તો જોઈએ, આપણે પહેલા સવાલથી શરૂ કરીએ. પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને શું કહે છે? ચાર વિકલ્પો આપણને આપ્યા છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, લંબ, કે આ પૈકી એક પણ નહીં. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ એ, આપાત કિરણ. ચલો, ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ બીજો સવાલ. પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 60 અંશનો કોણ બનાવે, તો આપાત કોણ કેટલો હોય છે? ચાર વિકલ્પો છે, 60 અંશ, 30 અંશ, 20 અંશ કે 40 અંશ. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી, 30 અંશ. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા જે ફ્રી બેચ આપણે આજે શરૂઆત કરી છે, એ બેચની અંદર મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા અને સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતાના જે તમામ વિષયો છે એમના ટોપિક જે અહીંયા તમને આપેલા છે, તમામ ટોપિકના આપણે અભ્યાસક્રમ તમારો જે છે, સિલેબસ જે છે એને તૈયારી કરાવવાના છે લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપે. ક્વિઝ આપીને પણ અહીંયા તમે તૈયારી કરી શકો છો, દરેક ટોપિકની, દરેક વિષયની, દરેક ચેપ્ટરની તમે અહીંયા ક્વિઝ આપી શકો છો. આ ઉપરાંત એક 120 માર્ક્સની ક્વિઝ પણ તમે આપી શકો છો. મોડેલ પેપરનું પણ સોલ્યુશન કરાવવામાં આવશે અને અહીંયા દરેક પીડીએફ સોલ્યુશનની તમે પ્રાપ્ત કરી શકશો. આ બધી જ વસ્તુ મીન્સ કે આખો કોર્સ જે છે તેમને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ત્યાં તમને મળી રહેશે. તો જરૂરથી પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે એની તૈયારી શરૂ કરી દેજો. આ ઉપરાંત આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે ત્યાં પણ આ બધી જ લિંક મૂકેલી છે, તો વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજો સવાલ. પરાવર્તન કોણ ખૂણો આર અને આપાત કોણ ખૂણો આઈ ના સંદર્ભે સાચું શું છે? જોઈ લઈએ આપણે વિકલ્પો. તો વિકલ્પ એમાં આપણને આપેલું છે ખૂણો આર ગ્રેટર દેન ખૂણો આઈ, ત્યાર પછી ખૂણો આર લેસ દેન ખૂણો આઈ, સી ખૂણો આર ઇક્વલ ટુ ખૂણો આઈ, કે વિકલ્પ ડી કોઈ નિશ્ચિત સંબંધ નથી. ચાલો, તો જવાબ આવશે વિકલ્પ સી, ખૂણો આર ઇઝ ઇક્વલ ટુ ખૂણો આઈ. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ આગળ ચોથો સવાલ. સમતલીય અરીસા પર આપાત થતા એક કિરણનો આપાત કોણ 40 અંશ હોય તો પરાવર્તન કોણ કેટલો હોય? જોઈ લઈએ વિકલ્પો, 60 અંશ, 30 અંશ, 50 અંશ અને 40 અંશ. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ ડી, 40, મીન્સ કે 40. પાંચમો સવાલ. સમતલીય અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતા એનો એજ વંચાય? ચાર વિકલ્પો છે, આર, પી, એ અને એફ. તો જવાબ આવશે આપણે અહીંયા વિકલ્પ સી, એ. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ છઠ્ઠું. સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે? ચાર વિકલ્પો છે, આભાસી અને નાનું, બી આભાસી અને વસ્તુ જેવું, સી વાસ્તવિક અને નાનું, ડી વાસ્તવિક અને મોટું. કોમેન્ટ બોક્સની અંદર જેમને પણ ઉત્તર આવડતો હોય તે જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, આભાસી અને વસ્તુ જેવડું. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ સાતમું. સમતલ અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? તો તમે જોઈ શકો છો ચાર વિકલ્પ, જેમને પણ ઉત્તર આવડતું હોય તે કોમેન્ટ બોક્સની અંદર પોતાની કોમેન્ટ જરૂરથી જણાવે. 40 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર કે 80 સેન્ટીમીટર. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ ડી, 80 સેન્ટીમીટર. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આઠમું. સમતલ અરીસાની સામે 20 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી કેટલા અંતરે મળે? તો ચાર વિકલ્પો છે, 20 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર કે ચોક્કસ અંતર કહી શકાય નહીં. તો જવાબ આવશે વિકલ્પ એ, 20 સેન્ટીમીટર. ત્યાર પછી જોઈએ નવમો સવાલ. સમતલ સપાટી પરથી થતું પરાવર્તન કેવું હોય છે? વિકલ્પો જોઈ લઈએ, અનિયમિત, નિયમિત, વિખરાયેલું કે કહી શકાય નહીં. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી, નિયમિત. ચલો, ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ દસમું. નીચેના પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો છે?
तो વિકલ્પો આપણને આપેલા છે ચંદ્ર, તારો, અરીસો અને મીણબત્તી. તો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ બી, તારો. મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર 17ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. હવે આ જે મિત્રોને હજી ખ્યાલ ન હોય તેમના સુધી જરૂરથી આ વિડીયોની લિંક, વોટ્સઅપ ગ્રુપની લિંક અને એપ્લિકેશનની લિંક સેન્ડ કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ જે જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા છે તેનો અભ્યાસ કરી શકે અને આ સ્કોલરશિપ પ્રાપ્ત કરી શકે. જય હિન્દ, જય ભારત.